આજે જરા તમારું હૃદય કોળું પડ્યું હોય તો ઘરે જઈને પહેલો પ્રશ્ન તમારી માને પૂછો, માં તે મારા માટે આંખમાંથી કેટલા લીટર આંસુ પડ્યા? થોડા વર્ષો પહેલા મુંબઈ સમાચારમાં એક આર્ટિકલ મેં વાંચ્યો હતો. વરસાદના દિવસોમાં એક છોકરો બહાર ગયો વગર છત્રી અને ભીંજાઈને પાછો આવ્યો. સાંભળજો, બચાવ કોને કહેવાય. પાણીથી લથબથ થયેલો છોકરો જેવો પાછો આવ્યો. એના ભાઈએ જોયો, મોટા ભાઈએ, એ અકલ છે? આટલો બધો વરસાદ પડે છત્રી લીધા પર જવાય, હવે બીમાર પડી જો તારી સેવા કોણ કરશે? છોકરો જરા ઢીલો ઘેસ થઈ ગયો. એમાં એની બેન આવી, એને કહ્યું કે ભાઈએ હાથ ઉઠાવી બોલ્યો તો આપણે હુકમ બાકી રાખીએ. ભલા માણસ છત્રી ન મળે તો કઈ નઈ, છાપરા નીચે તો ઉભા રહેવાય કે નહીં? બાબા પલળતા હોય વરસાદ ની અંદર ન્યુમોનિયા થઈ જાય, એડમિટ કરવો પડે, પછી સેવા બધી અમારે કરવી પડે. રવિવાર હતો, પપ્પા ઘરમાં જતા હતા. ઘણા દિવસ થી પપ્પા ની ખોણ બાકી હતી. પપ્પા આવ્યા, પપ્પા એટલે મિલિટરી, બરાબર? પપ્પા એટલે મિલિટરી માં એ છત્રી ને છાપરા ની ક્યાં માંડે છે? ઘરમાંથી બહાર કેમ? રાતના સૂતી હોય ને આકાશમાં વાદળો ના ગડગડાટ થાય ને તો એની ઊંઘ ન ખુલે, પણ ત્રીજા બેડરૂમ માં તમે સૂતા હોય તમને અચાનક પેટમાં દુખવાનું ચાલુ થાય અને તમે ભેગડો નો તાણો તો મારે ખબર પડી જાય. છોકરાનું જો ટોવેલ હતું એ લીધું અને સીધી છોકરા પાસે આવી છાતી સસો ચાપી એના માથાના વાળ નું પાણી ઉછળી ગઈ અને બારી બાર જોતી બોલતી ગઈ, મેર મુવા વરસાદ ને અત્યારે લાવવાનું હોય જો ત્યારે મારો છોકરો બહાર નીકળ્યો ત્યારે. આને કેવાય બચાવ. તમે કલ્પના ન કરો એ બચાવ તમારી માં તમારા માટે શોધી કાઢે છે. તમારો વાત તમારી ભૂલ નહીં શોધે, તમારો બચાવ માટે મહેનત કરશે. સાચું બોલો, તમે બે ભાઈઓ, એક એક ભાઈએ બીજા ભાઈને ક્યારેક હેલ્પ કરી હોય અને બીજો ભાઈ જ્યારે તમને હેલ્પ ન કરે, તમે બે ફ્રેન્ડ હો, તમે બે બહેનપણી હો, તમે એકબીજા માટે બધી જ વખતે મહેનત મદદ કરતા હો, એક વખત તમારી બહેનપણી તમને હેલ્પ ન કરી અને તમારું કામ પડ્યું ત્યારે ન આવે, પછી જ્યારે મળે ત્યારે તમે એને હમણાં વખત આપો. સેલ્ફીશ. અહીંથી શરૂ થઈ જાય, જા હવે બીજી વાર તને કામ પડશે કે નહીં પડે? જો બોલો તો ના બોલો. આવું એક ભાઈ બીજા ભાઈ ને સંભળાવે, એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ ને સંભળાવે, પણ કોઈ માએ તમને એવું કીધું ખરું? હું આટલી બીમાર હતી તોય તે મારા પગ ન દાયબા, મારું માથું ન દબાવી આપ્યું, તે ક્યારે મને બામ ન લગાડી આપ્યો, તે મારા કામ ન કરી આપ્યા, આવું ક્યારે? તમારી ભૂલો ને ભૂલી જાય, તમારી ગાળો ને કઢી જાય, પોતાના મગજમાં કે માઇન્ડમાં કોઈ કમ્પ્યુટરમાં તમારી ભૂલોનો કોઈ હિસાબ ન રાખે એનું નામ